smile. So friends, चलो अपने सीखवा जाइए आज नो अपन नो ड्राइंग. Let's start. Okay friends, तो आज अपने सीखवा चाहिए रहिया छे अनियमित आकारों थी बनेल डिजाइन. तो फ्रेंड्स अनियमित आकारों एटले शू तमने खबर छे? त्रिकोण, चौरस, गोल ए बधा जे आकारों होय छे एने नियमित आकार कहेवाय छे बाळको. अने जे आनो कोई चोक्कस आकार नथी अने वमणयुक्त रेखाओ गमे तेम छे अनियमित छे એટલે એને અનિયમિત આકાર કહેવામાં આવે છે. તો બાળકો આ રીતે આપણે કોઈ ફિક્સ આકાર નથી કે આના પછી આમ જ લાઈન દોરવી કે આમ જ લાઈન દોરવી. જેમ કે ત્રિકોણ દોરવું હોય તો ત્રિકોણ માટે એક ફિક્સ લાઈન છે કે બે ત્રાસી લાઈન આવશે અને એક આડી લાઈન આવશે, તેવું આ અનિયમિત આકારમાં હોતું નથી. આકારમાં તમે તમારી પસંદની કોઈ પણ અનિયમિત રેખા દોરી શકો છો. તો અહીં વમણયુક્ત રેખાને આપણે આપણો આકાર આપીને દોરીશું. જેમ કે અહીં હું એક આકાર દોરું છું. તો આ એક આકાર મેં અનિયમિત દોરી દીધો. બીજો એક આકાર તમને અહીં બતાવું છું. તો આ એક અનિયમિત આકાર દોરી દીધો. તો ફ્રેન્ડ્સ કોઈ પણ ફિક્સ આકાર હોતો નથી આ અનિયમિતમાં. તો હવે આકાર તમને આ રીતે આપણે દોરી દઈએ. તો અહીં મેં એક અનિયમિત આકાર ડિઝાઇન અનિયમિત ડિઝાઇન દોરી દીધી છે. હવે તમારે શું કરવાનું છે, આજે આપણે ડિઝાઇન દોરી છે એમાં આપણે ગ્રે કલર લઈશું, ક્રેયોન્સ કલર. તો ગ્રે ક્રેયોન્સ કલરથી એને આપણે આ રીતે બોર્ડર આપી દઈએ અને થોડી જાડી બોર્ડર આપીશું. આપણે થોડી જાડી બોર્ડર આપવાની છે. અને બાળકો આ ખૂબ જ સહેલું છે, તમે ધારો તો આ ખૂબ જ સહેલું છે. અને જો તમે એને એવું વિચારશો કે આ ખૂબ અઘરું છે, આપણાથી નહીં થશે, તો એ તમને અઘરું જ લાગશે. માટે જુઓ મેં કેવું તરત જ એક મિનિટમાં દોરી પણ દીધું. તો તમે પણ ધારો તો એવું કરી શકો છો આ, કારણ કે ખૂબ જ સહેલું છે. તો આને આપણે ગ્રે કલરથી આ રીતે બોર્ડર આપવાની છે, થોડી બ્રોડ આપીશું, થોડી જાડી. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં આપણે આ રીતે બોર્ડર આપી દીધી છે ગ્રે કલરથી. હવે ત્યારબાદ આની અંદર આપણે વોટર કલર કરવાનો છે. તો ચલો શરૂ કરીએ આપણે વોટર કલર. તો બાળકો સૌ પ્રથમ હું આની અંદર આ સ્કાય બ્લુ કલર કરીશ. તો સ્કાય બ્લુ કલર
तो तमारे जे आपणे ग्रे आउटलाइन आपी छे ने तेने अड़ीने करवानुं छे, एटले आपणे एटली स्पेस छोड़ी देवानी छे। एटले ग्रे कलर थी अड़ीने आपणे आ रीते कलर करीशुं। तो फ्रेंड्स अत्यार सुधी में आपणे घणी वार वॉटर कलर करवानो आव्यो छे, तो हवे तमने प्रेक्टिस थई गई हशे। તો આ રીતે આપણે થોડું ધીરે ધીરે શાંતિથી કલર પૂરીશું, બિલકુલ કોન્સન્ટ્રેશન રાખીને। કે એકવાર લાસ્ટ બ્રશ આપણે આ રીતે ફેરવી દઈએ જેથી કરીને એની અંદર ડાર્ક ધબ્બા દેખાય નહીં। આ જ કલરને હું ફરી એકવાર રિપીટ કરી દઉં। આ રીતે એનાથી દૂર આપણે પાસ પાસે કલર લેવાના નથી, કોઈ પણ એક સિંગલ કલર ને આપણે પાસ પાસે લેવાના નથી। એટલે કે ધારો કે મેં અહીં સ્કાય બ્લુ કલર કર્યો, તો તરત એના પછી બાજુમાં જ આપણે સ્કાય બ્લુ કલર લઈશું નહીં, તો એનાથી થોડે દૂર। એટલે કોઈ પણ કલર તમે રિપીટ કરો છો તો એને આપણે પાસ પાસે લેવાના નથી। દરેક વસ્તુમાં આપણે આગળ બી અમુક ટોપિક્સ એવા શીખવાના આવશે જેની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આ રીતે પાસ પાસે કલર લઈશું નહીં। ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં મેં વાદળી કલર કમ્પ્લીટ કર્યો છે। હવે હું પીરો કલર કરવા જઈ રહી છું। તમે તમારો મનપસંદ કલર કરી શકો છો બાળકો, તમને જે કલર પસંદ આવે એ કલર તમારે કરવાનો છે, પણ એટલું ધ્યાન રાખો કે આપણો મનપસંદ કલર એકબીજા સાથે મેચ થવો જોઈએ, એકદમ અપોઝિટ્સ કલર લેવા નહીં। તો જ્યારે તમે કોઈ એક કલર કરો છો ડાર્ક કલર પહેલા કરતા હોવ, તો બ્રશને ખૂબ જ કેરફુલી ખૂબ જ સારી રીતે એને ધોવું, કે જેથી કરીને એના પછી આપણે જ્યારે લાઇટ કલર કરીએ છીએ તો એની અંદર એ ડાર્ક કલર થોડો સ્પ્રેડ થાય નહીં, તો એનું ખાસ ધ્યાન રાખવું બાળકો। હવે આ કલરને પણ હું ફરી એકવાર રિપીટ કરી લઉં છું અહીં આગળ। તો આ રીતે આપણે ખૂબ જ શાંતિથી કલર કરીશું કે જેથી કરીને કોઈ પણ કલર આપણે આ રીતે બહાર નીકળે નહીં અને કલરમાં વચ્ચે ધબ્બા રહે નહીં, એ બધું દરેક બાબતોનું આપણે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું છે। તો આ કલરને મેં અહીં રિપીટ કરી દીધો છે। ઓકે ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ કલર લઉં છું હું ગ્રીન કલર, પોપટી કલર છે। તો નેક્સ્ટ પોપટી કલર, તો આની અંદર પોપટી કલર કરવા જઈ રહી છું। કલર ચોઈસ ખૂબ જ આમાં મહત્વનું છે,
કે તમે કયા કલર કઈ રીતે કઈ જગ્યાએ કયા કલર ચૂઝ કરો છો એ ખૂબ જ મહત્વનું છે. તો કલર ચોઈસ કરવામાં પણ ખૂબ જ ધ્યાન રાખજો, તો જ આપણું ચિત્ર સુંદર પણ દેખાશે. તો આ ગ્રીન કલરને હું ફરીવાર રિપીટ કરતી નથી. હવે હું બીજો કોઈ કલર લઈ લઉં છું, અને કરવો હોય તો અહીં કરી શકાય એમ છે, પણ આપણે બીજો કલર લઈએ. તો કઈ રીતે રિપીટ કરવો નહીં કરવો એ તમે તમારી મરજી છે, તમે ઈચ્છો એમ તમે કરી શકો છો. તો હવે એક પર્પલ કલર લઉં છું હું, વાયોલેટ. તો એ કલર હું અહીંયા આગળ કરીશ. ખૂબ જ કાળજીપૂર્વક શેપને ખૂબ જ ધ્યાનથી જોઈશું, કારણ કે આપણે અનિયમિત ડિઝાઇન દોરી છે એટલે શેપ કોઈ પણ અનિયમિત આવી શકે એમ છે. તો આપણે જે શેપ આપણો આવ્યો હોય એ શેપમાં આપણે કલર કરીશું. તો અહીં આ પર્પલ કલર પણ કરી દીધો છે. હવે આ પર્પલ કલર ત્યારબાદ નેક્સ્ટ એક કલર લઈ લઈએ. ઓરેન્જ કલર લઉં છું. તો ઓરેન્જ કલર રીતે ઓરેન્જ કલરને મેં પર્પલની બાજુમાં લઈ લીધો છે. પિંક કલર ગુલાબી કલર છે. બાળકો, હજી તમારા માટે આ વોટર કલર નવું નવું છે, માટે તમે પહેલાં બોર્ડર લાઈન કરજો અને ત્યારબાદ અંદર કલર ફિલ કરજો, જેથી તમને એ સરળ પડશે અને કલર પણ બહાર નીકળવાની શક્યતા ઓછી રહે. ઓકે બાળકો, તો અહીં આપણે વોટર કલરનું કામ પૂરું કર્યું છે. અહીં આપણે અનિયમિત આકારોમાં કલર થઈ ચૂક્યો છે. તો બાળકો, આની અંદર આપણે બ્લેક કલરની સ્કેચ પેનથી બોર્ડર આપવાની નથી આપણે, કારણ કે ગ્રે ક્રેયોન્સ કલરથી ઓલરેડી આપણે બોર્ડર આપી દીધી છે. તો અહીં આપણું ચિત્ર આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ આપણે નેક્સ્ટ નવા ચિત્ર સાથે. ત્યાં સુધી બાય બાય.